नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी चैनल गर्वो गुजरात मा। आजना आ वीडियो मा अमे तमने जणावा जई रह्या छे विष्णु पुराण मा करवामा आवेली कलियुगनी चौंकावनारी भविष्यवाणी, जेमा कहेवामा आव्यु छे के कलियुग पछीनो जे महाविनाश थशे ए केवो हशे अने महाविनाश बाद शुं शुं थशे तेना विशे पण विष्णु पुराण मा जणावामा आव्यु छे, तो तेना विशे पण आजना आ वीडियो मा वात करशुं। तो मित्रों, आजना आ वीडियो ने अंत सुधी जोवानुं भूलता नहीं। अने वीडियो शुरू करिए एना पहला जो तमे अमारी चैनल ने सब्सक्राइब नथी करी तो जल्दी थी सब्सक्राइब करी लो अने बाजू में आवेलो जे बेल आइकन छे एने ऑन करी नाखो, जेथी करीने अमे कोई पण रसप्रद वीडियो अपलोड करिए तो तेनी माहिती सौथी पहला तमने मळी जाए। हिंदू धर्म मां विष्णु पुराण ने लईने घणी मान्यताओ छे। हिंदू धर्म अनुसार जीवन चक्र ने चार अवधिओ मां वहेंचवामां आव्युं छे। ए चार अवधिओ छे सतयुग, त्रेतायुग, द्वापरयुग अने कलियुग। पुराणों अनुसार માનવામાં આવે છે કે કળિયુગ ખતમ થયા બાદ આ દુનિયા સમાપ્ત થઈ જશે। વિષ્ણુ પુરાણમાં કળિયુગના રૂપનો વર્ણન કરતા ઘણી એવી વાતો લખવામાં આવી છે કે જેને વાંચીને અથવા તમે જાણીને એવું થશે કે આવી પરિસ્થિતિઓમાંથી તો આપણે રોજ પસાર થવું જ પડે છે। તો ચાલો તમને જણાવી દઈએ, પુરાણો અનુસાર અને વિષ્ણુ પુરાણ અનુસાર જ્યારે કળિયુગનો અંત આવશે ત્યારે સૃષ્ટિમાં કયા પ્રકારના બદલાવો આવશે અને કળિયુગ પછીનો મહાવિનાશ કેવો હશે અને એના પછી જીવનની શરૂઆત કેવી રીતે થશે અને ફરીથી પૃથ્વીનું નિર્માણ કેવી રીતે થશે તેના વિશે પણ તમને જણાવી દઈએ। વિષ્ણુ પુરાણમાં સૌથી પહેલા વ્યક્તિના જીવન વિશે કહેવામાં આવ્યું છે। વ્યક્તિના જીવનમાંથી ધર્મનું મહત્વ, ધીરજ, પ્રેમ અને સહયોગની ભાવના સમાપ્ત થઈ જશે। આપણે જાણીએ છીએ કે જેમ જેમ કળિયુગ સમાપ્તિ તરફ જઈ રહ્યો છે તેમ તેમ વ્યક્તિના જીવનમાં ઘણા બધા બદલાવ આવ્યા છે। વ્યક્તિ પોતાનું ધર્મનું મહત્વ ભૂલતો જાય છે, તે ધીરજને પણ ખોઈ નાખી છે, પ્રેમ અને સહયોગની ભાવના આજના આ સમયમાં સમાપ્ત થઈ ગઈ છે। વિષ્ણુ પુરાણમાં પુરુષ તત્વને શારીરિક શક્તિ સાથે જોડવામાં આવશે। ફક્ત શારીરિક ઈચ્છાઓની પૂર્તિ માટે જ સ્ત્રી અને પુરુષ એકબીજાની સાથે રહેશે। પુરુષ તત્વનો અર્થ ફક્ત પુરુષની સંભોગ શક્તિ સાથે જોડીને જોવામાં આવશે। મિત્રો, આજના આ સમયમાં આવું થઈ રહ્યું છે, સ્ત્રી અને પુરુષ ફક્ત શારીરિક ઈચ્છાઓની પૂર્તિ માટે જ સાથે રહે છે અને પુરુષ તત્વને પુરુષની સંભોગ શક્તિ સાથે જોડીને જોવામાં આવે છે। વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ કળિયુગ અંત તરફ જશે તેમ તેમ ધરતી ઉપર ભ્રષ્ટ લોકો આવી જશે અને આ ધરતી ભ્રષ્ટ લોકોથી ભરાઈ જશે અને આ જ ભ્રષ્ટ લોકોમાં જે સૌથી વધુ તાકાતવર હશે તે જ સત્તા ભોગવશે। હમણાના આ સમયમાં આવું થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર વધી ગયો છે અને જે સૌથી મોટો ભ્રષ્ટાચારી છે તે તાકાતવર છે અને તે જ સત્તા ભોગવે છે। વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે લોકો પોતાની જીવનભરની કમાણી એક જ જગ્યાએ લગાવી દેશે। કળિયુગમાં લોકોનું બધું જ ધન સંગ્રહ ઘર બનાવવામાં સમાપ્ત થઈ જશે। જે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો મોટો ફ્લેટ કે બંગલો ખરીદીને જીવનભર ઈએમઆઈ જ ભરતા રહે છે, જ્યારે કેટલાક લોકો જીવનભરની બચતથી સેવાનિવૃત્ત થયા બાદ મકાન બનાવવામાં લગાવી દે છે। વિષ્ણુ પુરાણમાં હવામાનની પરિસ્થિતિ વિશે પણ જણાવવામાં આવ્યું છે। હવામાનની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણથી બહાર જતી રહેશે। ભારે ઠંડી, ગરમી અને બરફને કારણે તાપમાન વધુ ખરાબ થઈ જશે। આ જ કારણે મનુષ્ય તરસ, ભૂખ અને રોગોથી પીડાઈ જશે અને અંતે મનુષ્યનું મૃત્યુ થઈ જશે। તો મિત્રો, હવામાનની જે પરિસ્થિતિ બાબતે જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તે સાચી છે। હમણાં હવામાનની પરિસ્થિતિ ક્યારે બદલાઈ જાય છે એ કોઈને ખબર જ નથી પડતી અને હવામાન એટલો અનિયંત્રિત થઈ ગયો છે કે તેને જાણવા માટે જે જે સાધનો આપણે વિકસાવ્યા હોય છે તે બધા પણ તેને માટે પૂરતા નથી હોતા અને જેમ જેમ કળિયુગ આગળ વધતો જાય છે એટલે કે તેનો સમય પસાર થતો જાય છે તેમ તેમ હવામાનની સ્થિતિ પણ બગડતી જાય છે। હવે આપણે જાણીએ પ્રલયનું વર્ણન વિષ્ણુ પુરાણમાં કેવી રીતે કરવામાં આવ્યું છે। વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે કલિયુગ જેમ જેમ અંત તરફ વધશે સૃષ્ટિ પ્રલય તરફ વધતી જશે। વધતી ગરમી સૌથી પહેલા પૃથ્વીને જળ પ્રલયથી વિનાશ તરફ લઈ જશે। લોકો વરસાદ માટે તરસશે પણ વરસાદ નહીં આવે અને દુકાળને કારણે ખેતી નષ્ટ થઈ જશે। નદી, તળાવ, જળાશય સુકાઈ જશે, ધરતી ફાટવા લાગશે અને લોકો પાણી માટે તરસવા લાગશે।
मित्रों आवा समय हवे आवाना छे, कारण के कलयुग जेम जेम अंत तरफ वधशे तेम तेम आवी बधी परिस्थितिओनुं सर्जन थशे। आपणा पुराणोमां एवुं कहेवामां आव्युं छे के लोको भूत अने प्रेतने देवता मानीने तेनी पूजा करशे। पुराणो अनुसार कलयुगमां जे व्यक्तिना मुखेथी जे पण निकळी जशे एने शास्त्र समजवामां आवशे। लोको भूत प्रेतने देवता मानीने तेनी पूजा करशे अने अधर्मी पाखंडी करीने साधुने संत कहेवाशे। मित्रों आ बधुं हमणाना समयमां साचुं पड़ी रह्युं छे। आपणे बधा जाणीए छीए के केटलाक लोको भूतोने देवता मानी ले छे अने जे पाखंडीओ होय छे तेने साचा साधु मानी ले छे। कलयुगमां व्यक्तिनी उमर वधुमां वधु 50 वर्ष થઈ જશે અને તેઓ પોતાના વડીલોની રક્ષા કે દેખરેખ નહીં કરી શકે। હમણાનો સમય એવો છે કે કોઈ પણ વ્યક્તિ પાસે ટાઈમ નથી અને આ ટાઈમના અભાવને કારણે તેઓ પોતાના પરિવારના જે વડીલો હોય છે તેની દેખરેખ નથી કરતા અને તેની વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે। અને હમણાના સમયમાં વૃદ્ધાશ્રમની સંખ્યાઓ પણ વધતી જાય છે, જેને કારણે લોકો તેમના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે। અને આવું કળિયુગના સમયમાં ચાલુ થયું છે। સતયુગ દ્વાપરયુગ કે ત્રેતાયુગ આવું ન હતું, તે સમયમાં બધા વડીલોની રક્ષા અને દેખરેખ કરવામાં આવતી હતી। કળિયુગ આવવા પર રાજા પ્રજાની રક્ષા નહીં કરે, પણ તે કર લેવાના બહાને પ્રજાનું ધન છીનવી લે છે। રાજા પ્રજાપાલક નહીં, પરંતુ પ્રજા એ રાજાની પાલક બનશે। કળિયુગમાં આવું થઈ રહ્યું છે। હમણાના જે મંત્રી છે તેને રાજા તરીકે પુરાણોમાં વર્ણવવામાં આવ્યા છે, અને આ જે રાજા છે તે કરના બહાને પ્રજાનું ધન છીનવી લે છે। તમને બધાને એક પ્રશ્ન થતો હશે કે જે કળિયુગ છે એમાં ધનનું શું થશે? તો મિત્રો કળિયુગમાં ઓછા ધનથી પણ લોકો ધનવાન હોવાનો ગર્વ લેશે અને ધનવાન જ પૂજનીય બની જશે, મનુષ્યના અન્ય ગુણ ગૌણ બની જશે। અને આજના આ સમયમાં પૈસાને ભગવાન માનવામાં આવે છે અને જેની પાસે વધુ પૈસા હોય છે તે ભગવાન ગણવામાં આવે છે અથવા તેને પૂજનીય માનવામાં આવે છે। લોકો પોતાની સુંદરતા વધારવા માટે કેશનો મોહ વધશે, તેમાં કેશોથી જ સ્ત્રીઓની સુંદરતાનું અભિમાન હશે, એટલે કે વાળ ઓળવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને મહિલાઓ વાળની સજાવટ ઉપર ધન પણ ખર્ચ કરશે। મિત્રો આવું થઈ રહ્યું છે। હમણાંના સમયમાં જે બ્યુટી પાર્લર અને હેર ટ્રીટમેન્ટ આવ્યા છે તેમાં લોકો ધન ખર્ચીને પોતાના વાળ સારા કરે છે। તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો, અને મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો, અને જો તમે અમારા ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારા આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલી જે બેલ આઇકોન છે એને ઓન પણ કરી નાખજો, જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ જય ભારત।